તાલુરથી અણ તણ તણ દેવી કરું મોર તાલુરટાર કરું રાજગોર અરે રે તને પાય લાગુ પર મેહરી પણ એક મેલી પત્ર એક પુષ્પ એક લોટા જલ કી દાર દયાલુ રિજ કે દેત હો અરે રે હું તો ચંદ્ર મોરી ખળ ચાર તુજ યાદ અનંતમ સૃષ્ટિ સજંતમ પ્રલય કરંતમ પોષંતમ દાતમ કુળ હંતમ ચરિત અનંતમ તુ જગતંતમ વર્તંતમ અવતાર ધરંતમ તુ ભગવંતમ હિંમતવંતમ હલકાલી ઓખા ધરવાલી દેવ દઢાલી જય મોગલ મા મછલાલી મા જય મોગલ મા મછલાલી વેદે વંચાણી પઢે પુરાણી કોટ પિનાની કતિયાની કે કામ કમાણી અક કહાની જય સુરાણી જગ જાની પાખે બ્રહ્માની કોમલ ભાની અવિલવાણી કુદંડા રવરાય રવે ચી મોહ મને ચી ચાલક ને ચી ચામુંડા મા ચાલક ને ચી ચામુંડા કર તોંડ મટન કર ખાક ખટન કર મોંડ મટન કર ભેભીના મંથન મકર ઉજ્જવલ ભંકર કલક ઘટંકર ગળકિના એ તિલકર ઘટંકર લચક લટંકર જટા જટંકર જળનાટી નમ હર્ષ શંકર ડાક ડણંકર ધોમ ધણંકર ધણનાટી જે ધોમ ધણંકર ધણનાટી પરતાપે પૂરી નિર્મળ મૂરી સત સત સૂરી સંસાઈ દારિકર પૂરી ક્રોધ તપૂરી બળ ભર પૂરી તુબાઈ ભજન દુખ ભૂરી ગર્ત કરુરી રખણ સપૂરી રઢિયાલી ઓખા ધરવાલી દેવતા ડાલી જય મોગલ મા મચરાલી મા જય મોગલ મા મચરાલી મા જય મોગલ મા મચરાલી ભલે માથે ભમતો બોલો કાલ કેરો ઈ કે પણ ગબ સેટો રે ગરભા મા મોગલની હોય મે અરે ઉમરો વળગતા આગળ થી અને તન કુળ દેવી કરું મોર તારું રટણ કરું રાજગોર તુને પાઈ લાગુ કરને હરી મા જગદંબાની વાત કરતા હોય સુરવીરને દાતારની વાત કરતા હોય તો આપણી આ સૌરાષ્ટ્રની ધરતી માથે સાહેબ અનેક વાતો પડી છે કવિને કહેવું પડે ને કે નેક ટેક અને ધર્મની આયા તો પાલે પાલે વાત ઈ તો સંતને સુરા નીતિ આવતી અમારી ધરતીની વિરાત અને એવી જ્યારે લોક સાહિત્યની વાત કરવા બેઠા હોય માં ભગવતીને યાદ કરવા બેઠા હોય તારે મને મજાદરનો ચાર કવિ ઢુલ્લો ભાઈઓ ગાન બાપુ યાદ આવે અને ઈ માં ભગવતીનું આરાધન કરતો હોય ગણ જીવ પેટ ધારી દિવ્ય કાયા લોક માયા જન્મતી એ દમતી સકલ પરિતાપ તે પર જગત સબ નમતી હતી ખમકાર કરતી ખોડલી ના પથર ફુંકા તારિયા અણમોલ હા હા અંતના મા દિવસ ક્યા જા તારિયા મા દિવસ ક્યા જા તારિયા જગતંબ ચારણ જીવની પર જાન મન સુગો હતો તૈસે હણ બાપર શેખમેશ્વર ધારમાં સીયો હતો હું ધોપ છાડી પીર થાકો અકલ પરચા આપ્યા અણમોલ હા હા અંત નાઈ દિવસ ક્યા જા તારિયા મા દિવસ ક્યા જા તારિયા મોણિયા વાણી માત ના કલરા અને હમ જાગ્યો નય માન તાજુ ના તણો જટ પાટ લઈ પલટાવ્યો કલ માજ કાગળ જો તલા દે રાજ બાજા ડોલક્યા અણમોલ હા હા અંતણા મા દિવસ ક્યા જા તારિયા મોણિયા વાલી માત નાગલ રાહને હમ જાવ્યો અને નહીં માનતા જૂના તનો જટપાટ લઈ પલટાવ્યો અને કલમાજ કાગળ જો તલા દે રાજ બાજા રોલિયા અણમોલ હા હા અંતણા મા દિવસ ક્યા જા તારિયા ઈ જતી માંડલિક છે એ આ નાગલના નેડે આવ્યો માય બહુ સમજાયો મેલે દે મોણિયા તણુ અન લોલે જીભે નામ નૈતર ગટપત ગામો ગામ તું તો માખણ ઉઘરાવીશ માંડલે ગાય માંડલે આ તો બાપ ચારમો નેહડા છે આને બાપ ખંતક માં
અને છતાં મને નથી માનો દીદી, માએ કેવું કર્યું કે કડકડિયો રોટલો કઠણ તારે ખાવો હોય તોય ખવાય. હે મંડળી, રોટલો ગમે એવો હુકાઈ હોય, ગમે એવો કડકડિયો હોય તો તારે ખાવો હોય તોય ખવાય. કડકડિયો રોટલો કઠણ ખાવો હોય તોય ખવાય, પણ તારાથી ચણ્યા નહીં ચવાય. એ લોઢા કેરા મંડળી ઈમા ભગવતી એ મંડળી ને એમ કહેવાય. પછી હંતાપો માંડળીક ને માએ હંતાપો, અને માંડળ છે બજારે રજળતો થઈ ગયો હતો. અને ઈ તળાજલી ધરતી માથે આય નાગલ છે, જ્ઞાન નાગલ નો લહેડો છે. અને કેવાય કે તળાજાનો જે દીવાલ હતો હરાજ આલાસા કરી, અને એ આલાસા છે બહુ ખાવપૂરો માણા. નેહડામાં જાય, નેહડામાં જાય એમ કે એમ કેવાય કે આજ મહારાજ ને વાળું કરવાનું છે, મહેમાન આવ્યા છે, તમારા ઘી નેહડામાંથી રાજ દરબારમાં મોકલી દેજો. અને આલો સાહેબ એટલું કણ લ્યો ગયો, અને એમાં લાકડી કીધું કે આલા સાહેબ ઉભો રે, તારા રાજ દરબારમાં ઘી નહીં આવે, કહી દીજે તારા મહારાજ ને. કેમ કે આ ઘી તો અમારી જોગ માયા ને દિવેલ કરવાના ઘી છે, તારા રાજાને પેટ ભરવાનું નથી, તારા રાજાને જમાડવાના ઘી નથી. અને એમ કહેવાય ઈ આલાસાને એક ખટક બેહી ગઈ કે આનું કઈક વેર વાળું. અને આલાસ દરબાર માયો, રાજ દરબાર માયો, અને ઈ જ વખતે મહારાજ ને કઈ ખબર નહીં, હરાજ રાજા ને કઈ ખબર નહીં, પણ દરબારની બાલકોર આવ્યો. ઈ જ વખતે રાજ દરબારની બાલકોર વાત થાય છે, મહારાજ ને અશ્વ લેવો છે, હાર મારો અશ્વ લેવો છે. અને આલાસા નેહડેથી આવ્યો, અને એને ઈ નેહડાની બાલકોર આ નાગલના ઘરે અશ્વ જોયા હતા, બે અશ્વ જોયા હતા. અને એને વાત કરી, મહારાજ આ નાગલના નેહડો છે, ન્યાકણે અશ્વ બહુ હારા છે હો, ન્યાકણે તમે જે કિંમત માગશો ને એ કિંમત આપી અને અશ્વ તમને આપી દે છે. અને એમ કેવા કે મહારાજ છે નેહડે આવ્યા, અશ્વ જોયા, પણ અદભુત અશ્વ જોઈ તો કેવા, દરિયાની માથે હાથ હાથ ગામ જઈ પાછા આવતા રે એવા અશ્વ લાગ્યા. મહારાજે કીધું કે અશ્વ મારે જોતા છે, કે ભલે મહારાજ બાપ તમે તો આ નગરના રાજા કહેવાઓ, લઈ જાઓ. અને યોગ્ય કિંમત નક્કી કરી અશ્વ લઈ ગયા, અને કીધું કે રાજ દરબારમાં આવી અને પૈસા લઈ જજો. મહારાજ અશ્વ લઈને વયા ગયા. કેવાય એક દિવસ બે દિવસ અઠવાડિયાનો સમય થયો, અને સાડોજી ને સોસોજી નામના જે બાપ દીકરો હતા ને બે બાપ દીકરો રાજ દરબારમાં જઈને મહારાજને કીધું, મહારાજ અમારા અશ્વના પૈસા જ નથી આવ્યા હો. એટલે આલાસાને મહારાજ હુકમ કર્યો કે ચાર ગણા પૈસા આપી દો, કે ભલે મહારાજ હું આપી દઉં છું. અને જેવો મહારાજ હુકમ કર્યો, આલાસા ઈ સાંડોજી સોસોજી પાર્થિકરો નામના ચારણ બહાર વીએ ગયા. બહાર જઈને કીધું કે મહારાજે તો ખાલી હુકમ કર્યો છે, કે પૈસા દેવાના નથી કીધા, જેથી પૈસાનો વ્યાજ થશે ને તેથી પૈસા દેશું, અત્યારે હાલતા થઈ જાઓ. અને એમ કહેવાય ચારણોની ઠેકડી કરી, ચારણોએ ખાડ 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 ચારણોના આખા ગામે દાંત કાઢ્યા. અને ચારણોએ કીધું કે અમારું અપમાન કર્યું, મા જોગમાં એનું અપમાન કર્યું, બાપ હવે અમે આજે ત્રાંગુ કરવી છે. અને ત્રાંગુ કરવું કઈ હેલી વાત નથી, ગળામાં કટાર મારી, ખોપડીમાં કટાર મારી, હોરમાં ચોકડી પાડી, લોહી છાડે ને ડેરી માંથી, એને ત્રાંગુ કર્યું કહેવાય. અને ઈ એમ કેવા આ ત્રાંગુ કરી અને આલા સાણી ડેરી માં તો લોહી છાડ્યું, અને આ બાજુ નેહડામાં આ લાકર છે એ છાસ ભલો હોય છે, ને છાસ મેલકો લોહી દેખાડું ખબર પડી ગઈ કે બે બાપ દીકરા એ ત્રાંગુ કર્યું લાગે છે. અને આ નાગલ એમ કહેવાય કે હવે મારે જીવી હું કામ. અને આ નાગલ ધીમા 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 ડબ દેતી દેતી એમ કહેવાય તળાજા બાજુ હાલતી થાય, પણ એ પેલા આંગળાની મલકોર રાણબાઈ બેઠા છે. એને કીધું દીકરી કે હમા ધ્યાન રાખજો, મારી બહેન છે ને ઓરડામાં ઉતરી છે, એને નો કહેતી કે હું ક્યાં ગઈ છું, કે ભલે બા એટલું કરે નાગલ વિયા ગયા, હજુ નાગલ જાય નો જાય તા બાજુ ઓરડાની માલકોર જાય નાગલના બેન ઉતા તા ઈ જાયગા. એને કીધું બેટા રામભાઈ કે હો બા કે નાગલ ક્યાં ગઈ, કે બા પ્રેમુ પાવા ગયા છે, આજુબાજુ ગામમાં કંઈક ગયા છે, પણ આય રાણબાઈની જીભ અચકાણી એટલે લાગ્યું નક્કી ખોટું બોલે છે. એટલે કીધું કે બેટા ખોટું બોલવા જે કોઈ સત્ય કે, પણ છતાં નો કીધું આ તો જગદંબા, એને આખું બંધ કરી જે કઈ દ્રશ્ય બન્યું તું એ આખરી અમે દ્રશ્ય આવી ગયું. અને ત્રબેલ ત્રાંબા જેવી આખું થઈ અને એને કીધું ઘરે દેન
જાણોજી અને સોચોજી બે જાણો છે ત્રાંગુ કરે અન તું એકલી એમ કેવાય તલા જો ધમરો નો હાલી જા મને નો કીધું પણ કાય વાંધો ને બેન હવે તું પોતી ઈ પેલા જો તલા જો નો ધમરો નું તો તું મોકલ નો કેવા આવ અને માં જગદંબાએ દીધી કાકડી નું આવવાન કર્યું તું કાકડી માથે બેહી હાથ પાકી થી સાડા નાના ને કરતી કાકડી ઉડતી 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 જાતી હતી હેઠે આગળ હાલા જતા તને કીધું બેન મને નો કીધું એકલી તલા જો ધમરો નું હાલી જાય પણ હવે તું પોગ ઈ પેલા જો તળાજુ નો ધમરું તો મોકલ નહી અને ઈ મોકલ છે એ તળાજાએ જઈ અને એક મોટો જબરદસ્ત પહાડ હતો કાગડી એ પંજામાં પહાડ ના પાણા લઈને મંડી તળાજા માં ઉડાડવા જેને જેને ચારણ નું અપમાન કર્યું હતું જેને જેને ચારણ ની ઠેકડી કરી હતી ઈ બધાને માયા દંડ આપ્યો છે પણ તળાજા નો મહારાજ છે મારા પગમાં પડ્યો કે એમાં મારો હું કુનો મળ્યો તો કાંઈ ખબર નથી અને તેથી મારે કીધું બાપ તમે હવે આજથી તળાજા છોડી દો હવે પછી તળાજામાં ન રહેતા અને હરાજ રાજા એનું પરિવાર તળાજા છોડીને ગયો હતો અને એમ કેવા આ પછી માં છે એ બાબરિયાતની ધરતી માથે પાછા આવી આ કાકભાઈ તરીકે કાવડી નો સ્વાર થયા એટલે કાકભાઈ નામ કહેવાનું અને કાકભાઈ તરીકે ઈ એમ કાક બાબરિયાતની ધરતી માથે હમાઈ ગયા એટલે કવિ કાક બાપુને લખવું પડે કે મોણિયા વાલી વાત લાગલો રા અને અમે જાવ્યો નહીં માન તા ધુલરા તણો જમ પાટ લઈ પલટાવ્યો અને કલમા જ પાતો જો કલાતે રાજ રાજા રોલિયા પણ મોલ હા હા અંતણા માં દિવસ ક્યાં જાતા રહ્યા માં દિવસ ક્યાં જાતા રહ્યા આવી તો ઘણી વાત છે નેક ટેક અને ધર્મની આયા તો પાણે પાણે વાત સંતને સુનાવી જાવતી અમારી ધરતી ની વિલાસ આજ લોકાયત ની વાત લઈ ફરી બતાવીશું જય માતાજી.